અંકલેશ્વર નગર સેવા સદનને ઓએનજીસી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફાળવાયેલ કચરાપેટી વિતરણના અભાવે કચરામાં જ પડી રહી છે. અંકલેશ્વર નગર સેવા સદનના ભાજપના સત્તાધીશો સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદનને ઓએનજીસી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત 150 કચરાપેટી ફાળવવામાં આવી હતી, પરંતુ આ કચરાપેટી છેલ્લા 2 મહિનાથી વિતરણના અભાવે એમને એમ જ પડી રહી છે અને ધૂળ ખાઈ રહી છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસે સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા છે. શહેરમાં આવેલ આપણી ઓએનજીસી જે દર વર્ષે શહેરના વિકાસ અને શહેરના અન્ય કામોમાં સહાયરૂપ થતી હોય અને યોગદાન આપતી હોય, ત્યારે આ ઓએનજીસી દ્વારા નગરપાલિકાને સ્ટાન્ડર્ડ અને સારી ક્વોલિટીની કચરાપેટી કે જે લોકોના વિતરણ કરવા માટે નગરપાલિકાના આગ્રહને વશ થઈને આપી હતી, એ નગર એ આજે એ કચરાપેટી એવું લાગે છે કે કચરાપેટીઓને કચરાપેટીમાં નાખી દીધી છે. તો આ તરફ શાસક પક્ષે વહીવટી કારણ રજૂ કરી કચરાપેટીનું વિતરણ ન થયું હોવાનું જણાવ્યું છે. ઓએનજીસી દ્વારા જે અંકલેશ્વર નગરપાલિકાને ડસ્ટબિન આપવામાં આવ્યા હતા એ વહીવટી કારણસર જ એ થોડું મોડું થયું છે, પણ ટૂંક સમયમાં આ ડસ્ટબિન અમે મુખ્ય માર્ગ ઉપર 200 મીટર 300 મીટરના અંતરે ટૂંક સમયમાં જ અમે લગાવી દઈશું. નગરપાલિકા શહેરની ગંદકી દૂર કરવામાં નિષ્ફળ તો નીવડે છે, પરંતુ તૈયાર થાળીએ આવેલ કચરાપેટી માત્ર વિતરણના અભાવે પડી રહે એ કેટલું યોગ્ય કહી શકાય?